ગુડ મોર્નિંગ શુભ પ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શુભ પ્રભાતમાં. દર્શક મિત્રો, શુભ પ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, તે સૌ કોઈને વિશ વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે દિવસ ખૂબ જ આનંદમય રીતે સુંદર રીતે પસાર થાય તેવી મારી શુભકામના. દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આજે મેં આપના માટે આજના દિવસનો પંચાંગ, આજની તારીખ સાથે જોડાયેલો ઇતિહાસ હોય, સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે રાશિફળ હોય, આ તમામ બાબતો લઈને જોડાવાના છું. અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આપ અમારી સાથે જોડાશો અને આપના મનની વાતની રજૂઆત કરશો. કાર્યક્રમની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ નજર નાખીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 16 જૂન 2020, વાર મંગળવાર. તિથિ જેઠ વદ 11, નક્ષત્ર અશ્વિની, રાશિ સિંહ. તો દર્શક મિત્રો, આજના દિવસનો પંચાંગ આપણે જોયું, જેમાં આજની તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર આ પાંચે પાંચ અંગોનું સમન્વય કે જેને આપણે પંચાંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેમાં આજની જે તારીખ છે 16 જૂન 2020, જ્યારે વાર છે મંગળવાર. તો આજના દિવસનું પંચાંગ આપણે જોઈ લીધું ત્યારે આજની જે તારીખ છે 16 જૂન સાથે કયા પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે, એટલે કે ઇતિહાસમાં કયા પ્રકારની ઘટના જોડાયેલી છે, આવો તે જોઈ લઈએ અને તેને યાદ કરી લઈએ. ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મોરારનું યુદ્ધ થયું. તો આજની તારીખ સાથે જે પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે તે આપણે જોયું, તેની સાથે જો વાત કરીએ તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત અમે રોજ કંઈક અવનવા સારા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન, સવારના સમય દરમિયાન સારા વિચાર કરવામાં આવે, સારી વાતો સાંભળવામાં આવે તો મન અને દિવસ તે પ્રકારે સારો અને સુંદર પસાર થતો હોય છે. તો આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. સફળતા માટે આ ત્રણ વસ્તુ સાથે રાખો: મગજમાં બરફ, જીભમાં ખાંડ અને હૃદયમાં પ્રેમ. તમારે સફળ થવું છે અને સંબંધો સાચવી રાખવા છે તો એના માટે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખો. એક તો મગજની અંદર બરફ રાખો, કહેવાનો અર્થાત મગજ શાંત રાખો. તમે ગમે ત્યારે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ અને તમારા સંબંધ બગાડી દો, અથવા તો પછી તમે એના કારણે ક્યાંક ને ક્યાંક તમારી સફળતાથી એક કદમ દૂર જાઓ છો, જેટલો તમે ગુસ્સો કરો છો. અને ગુસ્સાથી તમારું કામ નથી થઈ જવાનું, એવું તો છે નહીં કે ગુસ્સો કરીશું તો કદાચ વહેલું કામ થઈ જશે, એવું કંઈ જ નથી. માટે મગજની અંદર બરફ રાખો. તમે જેટલો ગુસ્સો કરશો તમે તમારી પોતાની જાતને હાર્મ કરી રહ્યા છો, નુકસાન પહોંચાડી રહ્યા છો. માટે ગુસ્સો કરવાની કોઈ જ જરૂર નથી. જો સફળ થવું છે તો તેની પહેલી ચાવી છે મગજની અંદર બરફ રાખો. બીજી ચાવી છે કે જીભની અંદર ખાંડ, એટલે બોલવાનું મીઠું રાખો, ખરાબ બોલવાનું ન રાખશો. કદાચ તમે એવું ના હોય કે મીઠા ના બની શકતા અથવા તો મીઠું ન બોલી શકતા હોય તો ચોક્કસ ખરાબ બોલવાનું ન રાખો. કોઈના પણ માટે કોઈ પણ વ્યક્તિ તમારા જીવનની અંદર હોય અથવા તો તમારો દુશ્મન પણ કેમ ના હોય, પણ તેના વિશે પણ ખરાબ બોલવાનું ન રાખો. તમે જીભની અંદર ખાંડ એટલે કે સારું બોલવાનું રાખશો ને, સાચું બોલવાનું રાખશો ને, તો ચોક્કસ તમે બધાને પસંદ આવશો અને સફળ જે છે સફળ તમે જલ્દી થશો. તો બીજી ચાવીની વાત કરી લીધી કે જીભની અંદર ખાંડ, અને ત્રીજી અને અત્યંત અગત્યની જે ચાવી છે કે હૃદયની અંદર પ્રેમ રાખો. કોઈના માટે પણ દ્વેષની ભાવના ન રાખો, કોઈના માટે પણ નફરતની ભાવના ન રાખો, કોઈના માટે પણ બદલાની ભાવના ન રાખો. બધા જ લોકોની માટે પ્રેમ રાખો. તમારા કોમ્પિટિટર હોય ને તો પણ જો પ્રેમથી તમે કમ્પીટ કરશો ને તો ચોક્કસ તમે સફળ થશો જ, એ 100% ગેરંટી છે. આજની જે સુવિચાર છે ખૂબ જ સુંદર છે અને ત્રણ વસ્તુ આપણને જીવનમાં શીખવાડી રહ્યો છે. આશા છે આપ સૌને પસંદ આવ્યો હશે. તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસની હેલ્થ ટિપ્સ જાણવાનો. તો આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. મોમાં પાણી ભરી આંખ પર પાણી છંટકાવવાથી નેત્રની જ્યોતિ વધે છે.
તો મોમાં જે પાણી ભરેલું હોય એ પછી તમે આંખ ઉપર છાંટો તો તમે એના કારણે તમારી નેત્રની જે જ્યોતિ છે તે વધતી હોય છે. અત્યારે જે જનરેશન છે નાના બાળકોથી જ તેમને ચશ્મા જે છે આવી જતા હોય છે. તેનું એક કારણ છે કે અત્યારની જે જનરેશન છે નાનપણથી જ આપણે એમને મોબાઈલ ફોન અથવા તો ટીવી આ બધું બતાડતા હોઈએ છીએ, એના કારણે તેમની આંખની જ્યોતિને અસર કરતી હોય અને જલ્દી તેમને ચશ્મા આવી જતા હોય. પરંતુ આ સાથે એવા પણ ઘરગથ્થુ ઉપાય છે કે તમને ચશ્મા હોય તો તે પણ દૂર થઈ શકે છે અને તમે જલ્દી ચશ્મા પણ નથી. એવું કહેવાય કે આ બધી વસ્તુઓનો જો ઉપયોગ કરો તમે અથવા તો તે વસ્તુઓને અનુસરો તો તમને ચશ્મા જલ્દી ન આવે. તો આજની જે હેલ્થ ટિપ્સ છે તે પણ તે જ દર્શાવી રહી છે, આંખની જ્યોતિ કઈ રીતે વધારવી તેનો એક ઘરગથ્થુ ઉપાય. તો આજની હેલ્થ ટિપ્સ પર નજર કરી તો હવે કાર્યક્રમમાં સમય થયો છે. આજની જે તારીખ છે 16 જૂન 2020, 16 જૂન સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવનો જન્મદિવસ જોડાયેલો છે, આવો તે જોઈ લઈએ અને તમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી દઈએ. જૂન 1971 ઇમ્તિયાઝ અલી ફિલ્મ નિર્દેશક. 16 જૂન 1950 મિથુન ચક્રવર્તી ભારતીય અભિનેતા. તો દર્શક મિત્રો આજના જે ખાસ કરીને આજના જે પણ બોલિવૂડ અભિનેતા છે અભિનેત્રી જેમનો આજે જન્મદિવસ છે, ઇમ્તિયાઝ અલી કે જે ફિલ્મ નિર્દેશક છે અને મિથુન ચક્રવર્તી કે જે બોલિવૂડના ડિસ્કો ડાન્સર તરીકે જાણીતા છે અને ઘણી બધી ફિલ્મો તેમણે કરી છે સુપર હીરો તરીકેની, તો તેમનો પણ આજે જન્મદિવસ છે. આ સાથે ઇમ્તિયાઝ અલી કે ઘણી બધી તેમના નિર્દેશન હેઠળ ઘણી બધી સારી ફિલ્મો બની ચૂકી છે, સુપર ડુપર હિટ ફિલ્મો બની ચૂકી છે અને એક એવું કહેવાય કે એક અલગ કેટેગરીની ફિલ્મો માટે ઇમ્તિયાઝ અલી જે છે તે જાણીતા છે. આ બંને મહાનુભાવનો જન્મદિવસ સાથે મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો હોય, જેટલા પણ દર્શક મિત્રો હોય, જે કોઈનો આજે જન્મદિવસ હોય, જેમના મિત્ર પરિવાર સગા સંબંધી કુટુંબીજનોમાં કોઈનો પણ બર્થડે હોય, તો તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશ યુ વેરી 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 હેપી બર્થડે. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનો. તો આવો નજર કરીએ આજના દિવસના રાશિફળ પર. મેષ રાશિ આરોગ્ય સુખમય બની રહેશે. મેષ રાશિ જમીનના પ્રશ્નો હલ થાય. મેષ રાશિ સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બને. વૃષભ રાશિ રાજકીય ક્ષેત્રે પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વૃષભ રાશિ સમય સાનુકૂળ બની રહેશે, અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. વૃષભ રાશિ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મિથુન રાશિ સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. મિથુન રાશિ રોજગાર સંબંધિત પ્રશ્નનો ઉકેલ આવી શકે. મિથુન રાશિ નાણાં ભીડ દૂર થઈ શકે છે. કર્ક રાશિ નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. કર્ક રાશિ સામાજિક યશ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. કર્ક રાશિ દિવસ આનંદમય પસાર થાય. સિંહ રાશિ કૌટુંબિક વાતાવરણ સુમેળભરી બની રહેશે. સિંહ રાશિ આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. સિંહ રાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સમય શુભ. બંને રાશિ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહેશે.
અને રાષ્ટ્રીય ભાગીદારી સંબંધિત કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે છે. અને રાષ્ટ્રીય સમય સાનુકૂળ. તુલરાશિ શેર સટ્ટા કે બાબતોમાં ખાસ કાળજી રાખવી. તુલરાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. તુલરાશિ આરોગ્ય સુખમય બની રહેશે. વૃશ્ચિક રાશિ લગ્નોત્સુકો ને યોગ્ય જીવન સાથીની પસંદગી થઈ શકે છે. વૃશ્ચિક રાશિ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ જમીનના પ્રશ્નો ઉકેલાય. ધનરાશિ કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ધનરાશિ જમીનના પ્રશ્નોનો હલ થઈ શકે છે. ધનરાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. મકર રાશિ આકસ્મિક ધન લાભની શક્યતા નકારી શકાતી નથી. મકર રાશિ સામાજિક યશ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. મકર રાશિ ચિંતા ટળે. કુંભ રાશિ સ્પર્ધાત્મક બાબતોમાં ખાસ કાળજી રાખવી. કુંભ રાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. કુંભ રાશિ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. મીન રાશિ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકશે. મીન રાશિ જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. મીન રાશિ ચિંતા દૂર થઈ શકે છે. દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર આપણે નજર નાખીએ. આજની બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ પસાર થવાનો છે, કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ વ્યતીત થવાનો છે તે આપણે જોયું. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાતની રજૂઆત કરો. ખાસ કરીને આપના પરિવારજનો, મિત્ર, સગા સંબંધી, કુટુંબીજનોમાં કોઈનો જન્મદિવસ હોય અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માંગતા હોય તો તે માટે આપ અમારી સાથે જોડાઈને જન્મદિવસની સારા પ્રસંગોની શુભકામનાઓ પાઠવી શકો છો. સારી બાબતો, સારા વિચાર આપ અમારી સાથે જોડાઈને જણાવી શકો છો. આપને ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને, ખાસ જ્યારે પણ ફોન લગાવો તો ટીવીનો અવાજ પહેલા મ્યુટ કરી દેજો. કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો દર્શક મિત્રો, જ્યારે પણ કોલ લગાવી રહ્યા છો તો મેં જેમ પહેલાં કહ્યું કે પહેલાં તો આપ અમારી સાથે બનેલા રહેજો જેથી આપનો કોલ છે અમે તરત જ આપનો જો ટર્ન આવશે અમારી સાથે કનેક્ટ કરીને આપના મનની વાતને સાંભળીશું. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે. હેલો, અમે સંયોગીથી બોલીએ. અમારે બાબાની બર્થડે છે તો એને વિશ કરવું છે. અમારે શું નામ છે આપના બાબાનું? અમારા બાબાનું નામ છે આપણે કુન શીરલ પંચાલ. એની છે ને રજનીકાંત પંચાલ. હેલો,
બસ આપના બાબાની બર્થડે છે, તો આપના બાબાને કુંજભાઈ નામ છે કદાચ, તો કુંજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવનની જે પણ ઈચ્છાઓ છે, સ્વપ્ન છે, તે સાકાર થાય, સાથે જ સારું ને તંદુરસ્ત આયુષ્ય ભગવાન તેમને અર્પે તેવી મારી શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આપના પણ પરિવારજનોમાં કોઈનો જન્મદિવસ હોય અને તેમને શુભકામનાઓ પાઠવવા માંગતા હોય, વેલ વિશેષ પાઠવવા માંગતા હોય, તો તે માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છો. હેલો ધ્રુવીબેન, ગુડ મોર્નિંગ. સુપ્રભાત, સુપ્રભાતમાં આપનું સ્વાગત કરું છું. ચૌધરી રમેશભાઈ નરાસળ, બનાસકોઠા, પાલનપુર. ને પહેલા તો આપને અભિનંદન આપું છું કે આપ ખરેખર જે પહેલા પ્રોગ્રામ ચાલતો હતો રાશિ, અને રાશિ આપ બતાવવા ચાલુ કર્યું અને સંભળાવવા ચાલુ કર્યું, એટલે પણ આપણો અને આપણી ચેનલનો પણ આભાર માનું છું. આજે જે મહાપુરુનો જન્મદિવસ હોય એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા પ્યારા વાલા કોલર મિત્ર, કોઈ પણ સ્નેહજન મિત્ર મંડળમાં, કુટુંબજનમાં લગ્ન દિવસ હોય, જન્મદિવસ હોય, તો તમામને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ, અભિનંદન. જય હિન્દ, જય ભારત. જે ચોક્કસ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે જે પણ કોઈનો જન્મદિવસ હોય તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ સમગ્ર નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી પણ. સાથે જ સાથે અત્યારે વરસાદી માહોલ પણ જામે છે સમગ્ર રાજ્યની અંદર. હવે વિધિવત રીતે ચોમાસું બેસવાની જ્યારે તૈયારી હોય ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વરસાદી માહોલ સમગ્ર રાજ્યની અંદર પણ જોવા મળશે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ હરીભાઈ? બેન, હું કહેવા માંગુ છું કે ગઈકાલે બેન અમે ઘણા ઘણા જે બાળકો માલના આજુબાજુ જે ઝૂંપડપટ્ટીમાં બેન રહેતા હોય, ઉઘાડામાં રહેતા બેન, એને કપડા, લેડીઝ અને બાળકોના કપડા આપ્યા બેન. અને આ સિવાય કે નાના ઝૂંપડામાં બેન ખરેખર આ વરસાદમાં બેન પલળી જતું હોય, એટલે પ્લાસ્ટિકને પણ અમારે દાતા તક 20 જેટલા ઝૂંપડા અમે મોટા મોટા આપ્યા પ્લાસ્ટિકો, અને એ પોતે પલ્લી નો જાય ને પોતે આમાં વરસાદમાં પલ્લી જાય, બીમારી થઈ શકે બેન. એટલે અમે આ વખતે આયોજન આવ્યું, જ્યાં લાગશે અમારે જેટલું અમારો દાતા હસ્તક અને માલના ગ્રુપ બેન આ જ આયોજન કર્યું છે કે હવે ઘણા ઠેકાણે બીજા ઝૂંપર હોય તો વરસાદ બધું પલ્લી જાય ને પોતે આમનામ ખરી ગયા હોય વરસાદમાં રહી રહીને. એટલે આયોજન અમે કર્યું છે બેન. કહેવા માંગુ, આપણા ઘરે કોઈ એવું સારું પ્લાસ્ટિક એવું લાગતું હોય તો ગરીબ માણસોના આજુબાજુ ઝૂંપડપટ્ટી હોય તો ખરેખર એને આપી આવો તો સારું કહેવાય. ઘણા ઘણા બેન મને કહે છે કે તમે આ કાર્ય કરો છો, અમે જાતા હસ્તક કરીએ બેન, અને અમે ખરેખર હું તો કહેવા માંગુ છું તમારી એટલી ઉંમર, મેં મારી 60 વર્ષ છે, તો સરસ કહેવાય કે તમે આ કામ કરો. હું તો બેન પશુ પક્ષી જેવા પક્ષી પ્રેમી છું, અને આ કોઈ બી ગરીબ માણસો પર મને ખરેખર ખબર પડે બેન, તો ખરેખર દાતા હસ્તક જઈ કારણે મારા માણસ ગ્રુપને કહી આજનું આયોજન બેન હંમેશા કરું છું ને કરતો આવું છું બેન. ચોક્કસ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસ આપનાથી જે પણ કંઈ બની શકે છે એ કામ આપણે કરી શકીએ છીએ. કદાચ એવું કહેવાય કે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી પણ આપણે દાન કરી શકીએ, અથવા સેવા કરી શકીએ, મદદ કરી શકીએ, કોઈને મદદરૂપ થઈ શકીએ, તો તે ખૂબ જ મોટી વાત કહી શકાય અત્યારના સમય માટે. વધુ એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, જુઈબેન, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી બહુચર. જય શ્રી બહુચર, સ્વાગત છે આપનો કાર્યક્રમની અંદર. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ શાંતિલાલભાઈ? બસ બેન, સૌ પ્રથમ તો આપણા દરેક દર્શક મિત્રોના પરિવારમાં જેનો જન્મદિવસ હોય, લગ્ન ની વર્ષી, એને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. આપને અને આપની નિર્માણની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ શુભકામના. અને બેન, આપણે જે ખરેખર સુવિચાર કીધો કે જીવનની અંદર છે ખરેખર મગજ ઉપર એક બરફ રાખો, જીભની અંદર મીઠાશ રાખવી ને હૃદયની અંદર પ્રેમ રાખો, એટલે બેન ખરેખર આ ખૂબ આપનો જે સુવિચાર હતો ખૂબ સુંદર છે. અને દરેક વ્યક્તિ ખરેખર આ સુવિચારને જો અનુલક્ષીને ચાલે તો ખરેખર માણસના જીવનની અંદર ક્યારે પણ દુઃખ ના આવે. એટલે બેન ખરેખર આપનો સુવિચાર એટલો ખૂબ ઘણો કહી જાય છે, એટલે પહેલા તો હું આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને બેન, હૃદયની અંદર પ્રેમ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ક્યારે રાખવો ના જોઈએ, અને કોઈ પણ વ્યક્તિને અપશબ્દ કે કોઈ પણ ખોટી વાણી ના બોલવી જોઈએ, એટલે કોઈ વ્યક્તિના જીવનની અંદર કોઈને દુઃખ ના પહોંચે, એટલે એવું આપણે કાર્ય કરવું જોઈએ. એટલે ખરેખર આપના સુવિચાર સાથે હું ખૂબ સંમત છું, એટલે આપને ખૂબ ખૂબ વંદન કરું છું. અમને દરેક દર્શક મિત્રોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના. જય ભારત માતા કી જય. જે ચોક્કસ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને દર્શક મિત્રો, આપના પરિવારજનોમાં પણ કોઈ સારો પ્રસંગ હોય, સારો દિવસ હોય, શુભકામના પાઠવવા માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. અને એક કોલર મિત્રને સાંભળી લઈશું. હેલો, હેલો, સુપ્રભાત બાપા સીતારામ, ધ્રુવીબેન. સુપ્રભાત બાપા સીતારામ, યોગેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે? આજનો સુવિચાર આપનો બહુ જ સારો હતો, અને આજનો મારો સુવિચાર હે પરમ સુંદર, મારી જીવન સંધ્યા પણ રમણીય બનાવજે. અને બીજું કે આપણા રેગ્યુલર કોરોન મિત્ર જે કોઈનો જન્મદિવસ હોય મેરેજરી એને શુભકામના, અને બીજું આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ મિથુન રાજાને એને શુભકામનાઓ પાઠવી દે.
અને બાપ પાછી કરમ. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ દર્શક મિત્રો, જે પ્રમાણે અલગ અલગ કોલર મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છો, તેમના મનની વાતની રજૂઆત સાથે, સારા સારા વિચારો સાથે, સારી સારી વાતો સાથે આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અને કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, આગ્રહીબેન છે માતાજી, જેતપુરથી મનસાબેન કરમ બોલું છું. નિર્માણ ન્યૂઝ મીટિંગમાં નમસ્કાર. જે મારા બધા વાલા કોલર મિત્ર છે એને ખૂબ ખૂબ સારું વર્ષ જાય. બીજું કે જી મનીષાબેન, હું દુનિયાને હસાવવા વાળો અને આટલો રોમેન્ટિક અને આવું ન કરાય ભાઈ, તારી પાછળ આપણા માં છે, બાપ છે, આપણો પગો પગાર પૂરા પગાર ઉપર શું રીતિ છે, પૂરા પગાર ઉપર ને જગત ઉપર શું રીતિ. મારી જી ચોક્કસ ચોક્કસ મનીષાબેન, આપનો અવાજ માં ક્યાંક કટ ઓફ થઈ રહ્યો હોય તો લાગી રહ્યું છે, ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આશા રાખું કે આપ ફરીવાર જ્યારે કોલ લગાવો ત્યારે આ બાબતનું ધ્યાન રાખશો, કારણ કે આપની વાત એ પૂરી નથી થઈ અને અમને પણ જાણવી છે આપ શું કહેવા માંગો છો. પરંતુ ચોક્કસ આપે જે વાત કરી છે, સુશાંત સિંહ રાજપૂત અભિનેતા જે હવે આપણા બધા વચ્ચે નથી રહ્યા, જીવનની જંગ તેઓ હારી ચૂક્યા છે, અને સાથે એવું કયું કારણ છે કે આટલું બધું કામ એક તરફ કહી શકાય કે જે કર્યું છે નાની ઉંમરની અંદર ઘણું પ્રાપ્ત કર્યું છે. તેમણે 34ની વયે તેમણે જે કારકિર્દી બનાવી છે, ટેલિવુડથી લઈને બોલિવૂડ સુધી જે પ્રમાણે તેમણે ખાસ સ્ટ્રગલ કર્યું છે, આ તમામ બાબતો ત્યારે કદાચ સ્ટ્રગલ વખતે કરી હોત તો એ વખતે કદાચ આ વસ્તુ ગળે બેસત, પરંતુ જ્યારે હવે કામયાબી મળી ચૂકી છે, સફળતા મળી ચૂકી છે, ત્યારબાદનું આ પગલું અત્યારે ગળે નથી ઉતરતું. બધું કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત તિલકવાળાથી પરેશ પંડ્યા બોલું. પરેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? બસ આજે જે એકાદશી છે, એકાદશીની તિથિ છે એવું કહ્યું એટલે મને એક વાત યાદ આવી કે એક સ્વામીજી દ્વારા કહેવામાં આવેલું કે એક સવાર છે, સુપ્રભાત છે, એટલે જરા હાસ્ય કરાવીએ એવું એક વાક્ય છે કે અલંકારો પ્રિયો વિષ્ણુ જલધારા શિવપ્રિયા, એટલે ભગવાન વિષ્ણુને અલંકાર બહુ પ્રિય છે. એવું કહેવાય છે કે તિરુપતિ બાલાજીને આ જે છે ત્યાં લોકો ભગવાનને અલંકાર પહેરાવે છે અને અલંકાર ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. અને જલધારા શિવપ્રિયા, મહાદેવનું મંદિર હોય અને પાણીનો લોટો એક તમે ચડાવો તો ભગવાન મહાદેવ પાણીથી રાજી થાય છે. અને બ્રાહ્મણો તકે મોદક એટલે કે લાડુથી રાજી થાય છે. તમે ગમે તેટલા મિષ્ટાન જમાડો પણ જ્યાં સુધી લાડુ ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ પ્રસન્ન ન થાય. તો આજે એકાદશી છે તો એક સ્વામીજી અમારે જ્યાં તિલકવાળામાં નર્મદા કિનારે જે આશ્રમ છે ત્યાં રહે છે તે એવું કહે, હાસ્યમાં એવું કહે કે એકાદશી નિરાહારા પણ લાડુ મળે તો ઘણા હારા. એટલે એવું કહેવાય કે આપણે એકાદશીના દિવસે સારું કાર્ય કરીએ, જપ અનુષ્ઠાન કરીએ, ભગવાન ગણપતિને યાદ કરું. ઓમ ગણાનાંત્વા ગણપતિ ગું હવામહે, પ્રિયાણાંત્વા પ્રિયપતિ ગું હવામહે, નિધિનાંત્વા નિધિપતિ ગું હવામહે, બતો મમ આહમ જ્યાનિ ગર્ભદમ આત્વમ જાતિ ગર્ભદમ. જી ચોક્કસ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને ખૂબ જ સુંદર વાત સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સવારનો સમય, પ્રભાતનો સમય જ્યારે ધાર્મિક બની જતો હોય ત્યારે સમગ્ર દિવસ જે છે એક પોઝિટિવ એનર્જી સાથે રહેતો હોય, કારણ કે એક પોઝિટિવ એનર્જી આપણને મળતી હોય છે ધાર્મિક વાતો તરફથી. તો એ બદલ આપનો આભાર અને આશા રાખ્યું કે આવી જ સારી સારી વાતો સાથે આપ અમારી સાથે જોડાતા રહો. સુપ્રભાત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે દર્શક મિત્રો, કે આપ જેવા કોલર મિત્રો અમારી સાથે જોડાઓ, પ્રભાતનો સમય, સવારનો સમય સારો અને સુંદર બનાવો, પોઝિટિવ વાતોથી ભરી દો, પોઝિટિવ વિચારથી ભરી દો. સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલા જે પણ કોલર મિત્રો અમારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સુપ્રભાત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.